गुड मॉर्निंग विद्यार्थियों, धोरण बी विषय गुजराती पर्यावरण पाठ सात आई गया। आम पण होय, आ मैं तमने आगळ पण बीजा सवाल लखाई दीधा था अने समझाई पण दीधुं तुं बराबर। फरी वार थोड़ा स्वाध्याय पोथी तमे लई गया छो, ना लई गया होय तो लई जजो। एनी अंदर आ प्रश्न घणा बधा वधारना आपेला छे ने खूब समझवाना छे, तमारा माटे बधुं अघरू छे, पण तमे लई जशो लखशो तो तमने आवडशे, नहींतर आवडशे नहीं बराबर। एटले ना लई गया होय तो स्वाध्याय पोथीओ लई जाओ। जो मैं बोर्ड पर लख्या छे जवाब साथे, ये ध्यानथी सांभळजो। नीचेना प्रश्नोना जवाब लखो। सोमा भाई क्यां रहता? सोमा भाई वाड़ीए रहता हता। बीजो, सोमा भाई बपोरे शू कर्यु? जवाब बे, सोमा भाई बपोरे एक झाड़ नीचे बेसीने जमीने आराम कर्यो। त्रीजो प्रश्न, लोट कोना वड़े चढ़ाय छे? ये तो तमने ख्याल छे ने मम्मी, लोट साना वड़े चाळे? तो चायणी वड़े लोट चढ़ाय छे। प्रश्न नंबर चार, रेवाबेन कोण हता? तो रेवाबेन कोण हता? सोमा भाईनी पत्नीनुं नाम शुं हतुं? तो रेवाबेन हतुं। प्रश्न नंबर पांच, सपना कोण हती? तो सपना कोण हती? तो सोमा भाईनी दीकरीनुं नाम शुं हतुं? सपना हतुं। शुं हतुं? सपना हतुं। प्रश्न नंबर छ, रोटलाना ઉપરના પડને શું કહેવાય? તો રોટલાના ઉપરના પડને શું કહેવાય? તો રોટલાના ઉપરના પડને કોપટી કહેવાય। શું કહેવાય? કોપટી કહે છે। પ્રશ્ન નંબર સાત, રોટલાની કોપટીમાં ગોરીઓ શું કરતો હતો? સમજાયો તો મેં પાઠ, ગોરીઓ ક્યાં જતો રહ્યો? સોમાભાઈએ બધે ગોત્યો પણ ગોરીઓ નહોતો મળ્યો ને, પછી કેટલા દુઃખી થઈ ગયા હતા સોમાભાઈ। પછી શું કર્યું? જ્યારે રોટલાનું પડ ખોલ્યું તો ગોરીઓ પડની અંદર બેઠો હતો અને છલાંગ કૂદકો મારીને બહાર આવ્યો હતો ને, એ મેં સમજાવ્યું હતું ને। તો લખવાનો જવાબમાં કે રોટલાની કોપટીમાં ગોરીઓ બેઠો હતો બરાબર। ઘણા બધા પ્રશ્ન છે પણ હું ખાલી વાંચીને તમને સમજાવું છું, મેં સાત જ પ્રશ્ન લખ્યા છે, બીજા આપને લખવાના રહેશે। સોમાભાઈના બંને નવા બળદના નામ લખવાના છે, તો ગોરીઓ અને કાયો લખજો। ગોરીઓ શોધવા માટે સોમાભાઈ ક્યારે ક્યારે તપાસ કરી? તો એમણે ઉઠીને જોયું તો ગોરીઓ દેખાયો નહીં, એટલે એમણે બધે જ ખેતરમાં જોયું, ગામમાં જોયું, તો ક્યાંય ગોરીઓ દેખાયો નહીં, એટલે એમણે ખૂબ જ ચિંતામાં થઈ ગયા। બધાના ખેતરમાં જોયા, ગામમાં જોયા, બરાબર કુવે કાંઠે બધે પણ જોયા, પણ ક્યાં એમનો ગોરીઓ દેખાયો નહીં। છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો? તો છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો? તો કો રોટલાની કોપટીમાંથી મળ્યો। આપને લખવાનું છે, મોઢે બોલી જાઉં છું, ગોરીઓ મળ્યો તે તમને સાચું લાગે કે ગપ્પું મારે લાગે? તો લખવાનું, ગોરીઓ મળ્યો એ અમને સાચું લાગે છે। ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત? ગોરીઓ અમને કોપટીમાંથી મળ્યો હોત તો અમને સાચું લાગત। વાવણી પહેલાં શું કરવું જોઈએ? તો વાવણી પહેલાં આપણે શું કરીએ? ખેતરને ખેડી નાખીએ છીએ ને, ખેડૂતો શું કરે? ખેતરને ખેડી નાખે છે અને પછી એમાં ખેડીને પછી બીજ નાખે છે। ખેડૂતો જાગીને જોયું, ખેડૂતે જાગીને જોયું તો શું હતું? ગોરીઓ હતો નહીં બરાબર। પછી છે સોમાભાઈ બાજરી શેમાં ભરીને ઘેર લાવ્યા? તો સોમાભાઈ ગાડામાં ભરીને બાજરી ઘરે લાવ્યા બરાબર। આ બીજા બધા પ્રશ્ન બોલી ગઈ છું જવાબ સાથે, એ આપને પર્યાવરણની નોટમાં લખવાના રહેશે। ચલો વિદ્યાર્થીઓ, થેન્ક યુ। બંધ થઈ ગયું મને, તમે જુઓ તો બંધ બંધ થઈ ગયું, જુઓ તો બંધ થઈ ગયું।